મિત્ર, મને જોઈને ગભરાવાની જરાય જરૂર નથી. હા, ગિરીશને કાંઈ થયું નથી અને મેં એને કાંઈ કર્યું પણ નથી. હા, જોકે ક્યારેક આમ સંજોગવશાત મારે એનું કરી નાખવું પડે એ અલગ વાત છે. પણ સાચું કહું મિત્રો, આમાં વાંક ગિરિયાનો જ છે. અમે બંને જણા જ્યારે નાના હતા ને સ્કૂલમાં સાથે ભણતા ને, ત્યારે આ ગિરિયો રિસેસમાં મારું બધું ટિફિન ખાઈ જતો ને મારે કાયમ ભૂખા રહેવું પડતું. મને લાગે છે આ ગિરિયો અત્યારે એની જ સજા ભોગવે છે. શું કહો છો? બાકી મિત્રો, ગિરીશ એટલે દિલનો એકદમ સાફ માણસ, મારો પરમ મિત્ર છે ગિરિયો. એ ભાઈ લુખેશ, આ તું મારી ઓફિસમાં શું કરે? શું કામ આવ્યો? અરે કઈ નહીં ગિરિયા, ઓલા 5000 રૂપિયા નહીં મળે, એક પૈસો તને નહીં મળે. અરે ભાઈ સાંભળ તો ખરો, 5000 તારી પાસેથી લીધા હતા ને, એ તને પાછા આપવા આવ્યો છું. શું વાત છે ભાઈ, તું પૈસા પાછા આપવા આવ્યો? તને કઈ થયું નથી ને? તબિયત સારી છે ને તારી? હા ભાઈ હા, હવે ક્યારેક તો ન થવાનું થાય કે નહીં? ચમત્કાર થયો એમ સમય. મેં છે ને મહિલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે. બેનોને પગભર થવાના અલગ અલગ વર્ગો શરૂ કર્યા છે અને કેટલાક મોટા દાતા હોય તો મોટા મોટા ડોનેશન પણ આપ્યા છે. વેરી ગુડ, બહુ સારી પ્રવૃત્તિ શરૂ કરી છે. હું તો કહું છું કે ભાઈ આ પ્રવૃત્તિ દેશભરમાં તને પ્રખ્યાત કરી નાખશે. અરે પ્રખ્યાત એટલે, ચાર છાપાની મહિલા આવૃત્તિમાં તો મારો ઇન્ટરવ્યુ છપાવવાનો છે. એક રાજકીય પક્ષે તો મને મહિલા વિભાગનો સભ્ય પણ બનાવ્યો છે. તો અરે એક ટીવી ચેનલ વાળા મારું જીવન ચરિત્ર ટેલિકાસ્ટ કરવાના હતા, આપણે ના પાડી દીધી. કેમ? અરે મારા જીવન ચરિત્ર ઉપરથી લોકો પ્રેરણા લઈને આગળ પહોંચી જાય અને હું ત્યાં ને ત્યાં રહી જાઉં તો. સાચું કહું, મને પ્રેરણા લેવાનું મન થાય છે અંદર ખાને, મને આ પ્રવૃત્તિમાં જોડાવાનું મન થાય. અરે ભાઈ તારે જોડાવાની કોઈ જરૂર નથી. સુશીલા ભાભી અમારા ચેરપર્સન છે. હા, આ બધો ફંડ ફાળો એમને તો ભેગો કર્યો છે અને એમની પાસેથી પૈસા આવ્યા ત્યારે તો હું તને તારા 5000 ચૂકવી શક્યો. એટલે લુખેશ, તે આ વખતે મારી સુશીલાને નવડાવી. શું બોલેશ? એટલે મારી બૈરીને તે ડુબાડી, નીકળ બહાર નીકળ. તમે કોઈ દિવસ ફોરેન ગયા છો? કાલે ગયા હશો, પણ અમારા જેવું નહીં. અમે તો 4 days 5 nights બેંકોક પટાયા વિથ સુશીલા એન્ડ હિતેશ. આબરૂના ધજા ગ્રાઉન્ડ. આજે પણ હું યાદ કરું છું ને, મને એમ થાય છે કે ધરતીમાં સમાઈ જાઉં. અભણ બંને માં ને દીકરો, અભણ. એરપોર્ટથી જ શરૂ કર્યું સાહેબ. સુશીલાએ પાસપોર્ટની જગ્યાએ રેશન કાર્ડ મૂક્યું, બોલો. અને અમારો હિત્યો ફરતો ફરતો પેલા સિક્યોરિટી વાળા પાસે પહોંચી ગયો ને પૂછે, અંકલ રિયલ બંદૂક એ? તો પેલો કે હા. ફૂટતી એ? તો કે હા. તો કે ફોડો. અને જેવા પ્લેનમાં ચડ્યા સાહેબ, સુશીલાએ આમ પલાઠી મારીને બેઠી અને પછી ઓલો પટ્ટો કેમે કરીને એને ફિટ ન થાય. અને હિતિયાએ તરત એર હોસ્ટેસ જતી હતી અને કહ્યું, આંટી ચોકલેટ. ઓલી બિચારી શરમ ની મારી ચોકલેટ લાવીને આપી. હિતિયો સાલો એ ખાનું જોઈ ગયો એટલે બાથરૂમ જાઉં છું કરીને ગયો. ખાનામાંથી આખી ચોકલેટની કોથળી લઈને પાછો આવ્યો. ઓલી એર હોસ્ટેસ આવીને મારી સામે ઊભી રહીને મને કે, નોનસેન્સ. હવે સુશીલાને થયું જાણે મેં એની છેડતી કરી એટલે એણે મારી સામે ડોળા કકડાવ્યા. અરે બાપ, આવું આવું થયું. જેમ તેમ બેંકોક પહોંચ્યા ને ઉતર્યા, હોટેલમાં ચેકઇન થયા. હિતિયો મારો બેટો અડધી રાત્રે ઉઠ્યો, પેલું રૂમમાં ફ્રીજ હોય ખોલ્યું, એમાં જેટલી ચોકલેટ ને જ્યુસ ના ટીન હતા ને બધા ગટગટાવી ગયા. મને ખબર નહીં, હું તો સવારે નીકળ્યો ને જતો તો એટલે કાઉન્ટર પરથી મને બોલાવ્યો, કમ યાર ટેક ધીસ $50 બિલ. હું તો પણ શેનું? મને કે ફ્રીજમાંથી વસ્તુઓ ખાધી. ત્યારે મને ખબર પડી કે આ નપાવટે આ રાતના પરાક્રમ કર્યું. બ્રેકફાસ્ટ લેવા ગયા ને ત્યારે તો હદ કરી. સુશીલા આખો કુંજો ભરીને જ્યુસ ગટગટાવી ગઈ. એક પ્લેટમાં એટલા ફ્રૂટ ભર્યા જાણે આખી નાતમાં પ્રસાદ વેચવાનો હોય. અને હિતિયો બ્રેડની આખી થપ્પી લઈ આવ્યો અને બટર તો જાણે વાડકામાં શ્રીખંડ લેતો હોય ને એવી રીતે ભર્યું ને બંને તૂટી પડ્યા અકરાતિયાની જેમ. આજુબાજુ જે સાથે આવેલા એ બધા તો એને જ જોયા કરે. બહાર ફરવા જઈએ ત્યારે પણ બધા અમને જ જુએ. પર્યટન સ્થળ કોઈએ જોયા જ નથી, બોલો. અરે ભાઈ, હાલત થઈને પાછા જ્યારે આવ્યા ને ત્યારે તો એરપોર્ટ પર બધાની બેગો ફટાફટ નીકળી જાય. મારી જ બેગ પેલા ઓફિસરે રોકી મને કે, ઓપન ઓપન. મેં કહું, ભાઈ મારે કાંઈ નથી. ઓપન! જેવી મેં આમ જીપ ખોલીને, તમે નહીં માનો, અંદરથી 20-25 ચમચીઓ, છરી કાંટા, શેમ્પુના પાઉચ, હોટલમાં રાખે નાના નાના સાબુઓ બધા જમીન પર વેરાઈ ગયા. હું પોતે આભો બની ગયો. મેં કહું, આ ક્યાંથી આવ્યો? ઓફિસર મારી સામે જોઈને કે,
શરમ નથી આવતી તમને? ફોરેન થઈને હિન્દુસ્તાનનું નામ બગાડો છો?